ધરતી પરનું સ્વર્ગ એટલે કાશ્મીર અને કાશ્મીરનું મોંઘું ઉત્પાદન એટલે કેસર. જોકે વડોદરાના ગોત્રીમાં રહેતા પટેલ દંપતીએ પોતાના ઘરના રૂમમાં કાશ્મીર જેવું વાતાવરણ ઉભું કરીને કેસરની ખેતી શરૂ કરી છે. વૈભવ પટેલ અને આસ્થા પટેલ પોતાના મકાનમાં 10x10 જેટલા રૂમમાં કાશ્મીર જેવું વાતાવરણ ઉભું કરીને કેસરનો પાયલટ પ્રોજેક્ટ કર્યો હતો. એરોપેનિક ટેકનોલોજીની મદદથી ઘરમાં જ પટેલ દંપતીએ 30 ગ્રામ એટલે કે 3 તોલા કેસરનું ઉત્પાદન કર્યું છે. ભલે 1 વર્ષમાં 5 લાખ કરતાં વધુ રૂપિયાનો ખર્ચો થયો હોય, પણ કેસરના ઉત્પાદનમાં મળેલી સફળતાથી બંને જણા ખુશ છે. કાશ્મીરમાં કેસરની ખેતી કરતા ખેડૂતોની રૂબરૂ મુલાકાત કરવાની સાથે 400 કિલો કેસર સીડ્સ લાવીને તેમના ઘરના રૂમમાં વાવેતર કર્યું હતું. હવે બંને જણા 1 કિલો જેટલું કેસરનું ઉત્પાદન કરવા માટે કમર કસી રહ્યા છે. क्योंकि हमारा ऑब्जेक्टिव, हमारा एम इस साल का ये था कि हमें इस साल सीखना है कि ये कैसे करते हैं. हमें जब पहला फूल भी दिखा था, हम उससे भी बहुत खुश हुए थे कि हाँ, हमने जो मेहनत की उसका फल हमें मिल रहा, शुरू हो गया है. तो चाहे हमारा प्रोड्यूस इस साल थोड़ा कम रहा हो, हमारा एक्चुअली नज़र उस पर था ही नहीं. हमारा एम था कि हम ये कर पाते हैं या नहीं. हमने जो भी इस साल गलतियाँ की, हम उससे सीखे और अगले साल हम वो सब ठीक से इम्प्लीमेंट कर पाएंगे. વૈભવ પટેલ પણ આશા રાખી રહ્યા છે કે સરકાર એગ્રીકલ્ચર ક્ષેત્રે આવું સાહસ કરનારને સબસિડી સહિતની અન્ય સહાય કરે. થી મેં બધે ટ્રાય તો કર્યું હતું કે અગર સબસિડી મળી શકે તો, પણ હમણાં જેટલું મારું નોલેજ છે એ હિસાબથી કેસરની ફાર્મિંગ માટે કે કોઈ પણ ટેકનોલોજીકલ ફાર્મિંગ માટે કોઈ સબસિડી છે નહીં. તો મારી તો ગવર્મેન્ટને એ જ વિનંતી છે કે લોકોને પ્રમોટ કરો એગ્રીકલ્ચર માટે, તો એક અલગ પુશ અને મોટિવેશન મળશે. ટેકનોલોજી આધારિત ખેતીનો વ્યાપ વધ્યો છે ત્યારે કેસરની ખેતી કરી રહેલા વડોદરાના પટેલ દંપતીએ સરકારે આવી ખેતીને પણ પ્રોત્સાહન આપવું જોઈએ અને સબસિડીની પણ મદદ કરવી જોઈએ તેવી અપેક્ષા રાખી છે. જીતુ પંડ્યા, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.